સુરતના કોસમાડા ગામ ખાતે ગુજરાત વિકાસ સમિતિ દ્વારા 22મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં 51 યુગલોએ પ્રભુત્વના પગલા માંડ્યા હતા. તો આ પ્રસંગે વિધવા માતાઓની 51 દીકરીઓને શિક્ષણ માટે દત્તક લેવાઈ હતી. ગુજરાત વિકાસ સમિતિ દ્વારા 22મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 51 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. સમૂહ લગ્નમાં જોડાયેલી 51 દીકરીમાંથી 35એ પિતાની છત્રછાયા ગુમાવી છે. 51 દીકરીના કન્યાદાન સાથે વિધવા માતાઓની 51 દીકરીઓને શૈક્ષણિક રીતે સદ્ધર કરવા વિદ્યાદાનના ભાગરૂપે દત્તક લેવાઈ હતી, તો સાથે રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત વિકાસ સમિતિના મુખ્ય આયોજક પ્રવીણ ભલાળીયાએ કહ્યું હતું કે 22 વર્ષ પહેલાં સમૂહ લગ્નની શરૂઆત કરી ત્યારે ખૂબ સંઘર્ષ હતો. આ વર્ષથી જે દીકરી દત્તક યોજના ચાલુ કરી છે, જેમાં 1100 દીકરીઓને દત્તક લેવાનો લક્ષ્યાંક છે. કોઈ સફળતા ન હોઈ શકે. આજે 51 દીકરીઓ સાસરે જઈ રહી છે ત્યારે ત્રીજી વ્યક્તિ આપણા જીવનમાં વિક્ષેપ ન નાખે એની જવાબદારી એ બંને યુગલોની રહેશે. એ બંને યુગલોની જવાબદારી રહેશે કે ત્રીજી વ્યક્તિ આપણા ઘરની અંદર આગ ન લગાડે. એ જવાબદારી આપણી રહેશે કે બંને એકબીજા ઉપર અરસપરસ વિશ્વાસ સંપૂર્ણ રાખીએ. ત્યારે આપણે જીવનમાં સફળ થશું જ્યારે બંને ઉપર એકબીજા વિશ્વાસ રાખશે. સાથે સાથે તમે ભલે હરો ફરો, ગમે ત્યાં ગમે તે ખાવ પીવો, પણ આપણી વૈદિક સંસ્કૃતિ, આપણી ધાર્મિક સંસ્કૃતિ, આપણા હિન્દુ ધર્મને ક્યારેય ન ભૂલો.